नमस्कार मित्रों, मारा यूट्यूब चैनल संजय पटेल में आपनो हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 5 विषय छे गुजराती, तेनी एकम कसोटी तारीख 30/7/2022 ना रोज लेवाई गई छे। ते तमाम प्रश्न बैंक, जे आखी प्रश्न बैंक छे, तेनो सोल्यूशन अहीं हुं बतावानो छुं। आ वीडियोनो मुख्य उद्देश्य ए छे के जे तमे एकम कसोटी आपी ते फक्त आमांथी 4 જ વાક્યો લીધા હતા અને તેનો તમને મહાવરો છે। અહીં આખી પ્રશ્ન બેંક એટલે કે દરેકનો હું તમને સોલ્યુશન આપવાનો છું, જેથી પરીક્ષાની અંદર પૂછાય તો તમને કોઈ તકલીફ ના પડે અને વધારે મહાવરા માટે આ જરૂરી પણ છે। અને આ વિડિયો થકી હું દરેક સાચા જવાબ તમને આપવાનો પ્રયત્ન કરવાનો છું, જેથી તમને પ્રથમ પરીક્ષાની અંદર તકલીફ ના પડે। આ ઉપચારાત્મક કાર્ય માટે આ વિડિયો રેકોર્ડ કરવામાં આવે છે। આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તેમજ પ્લેલિસ્ટની પણ લિંક આપેલી છે, અને બાળકો તમારા માટે ખાસ પાઠ્યપુસ્તકના અને એ બધા વિડીયો, તેના સ્વાધ્યાય સોલ્યુશન PDF સ્વરૂપે બધું જ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ જે પ્લે સ્ટોરની અંદર અવેલેબલ છે, તે તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, તેની અંદરથી તમને મળી રહેશે। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। પ્રશ્ન 1, સ્વર ચિહ્ન બદલી શબ્દ ઓળખી કાઢો અને નવો શબ્દ કયો છે તે જણાવો। સ્વર ચિહ્ન એટલે રસ્વ દીર્ઘઈ, એ બધું બદલવાનું છે। અહીં જણા કરા છે તો અહીંયા જાણ કરવાનું છે, એટલે કે આ કાનો છે તે જને લગાવી દેવાનો છે, અને આ રનો કાનો છે તે અહીંયા લગાવી દેવાનો છે કાને, એટલે જાણકાર થઈ જશે। તેવી રીતના સા લહ તો અહીંયા સ લખી દેવાનો છે, આ કાનો છે તે લને લગાવી દેવાનો છે, અને સલાહ આ રીતે સ્વર ચિહ્નો બદલવાના છે। ઓકે, સમજાઈ ગયું? બીજાની અંદર ફરજિયાત આવશે, ત્રીજામાં આનંદ, ચોથામાં પૈસાદાર, પાંચમામાં સાર સંભાળ, છઠ્ઠામાં ખદુક, સાતમામાં અસવાર, આઠમામાં ધમાચકડી, નવમામાં દિવસ બનશે, અગિયારમામાં હિંચકા, અગિયારમાની અંદર નામ નિશાન, બારમામાં પંચ પકવાન, તેરમામાં કેકારવ, ચૌદમામાં રામ કહાણી, પંદરમામાં ઘોડો। આગળ વધીએ, સોળમાની અંદર કોબીજ બનશે, સત્તરમાં આજુબાજુ, અઢારમાં છોકરી, ઓગણીસમાં દોરી, વીસમાં તોફાની, એકવીસમાં દાળ ભાત, બાવીસમાં કાતરગ્યું, ત્રેવીસમાં પહેરે ગીત, ચોવીસમાં એકબીજા, અને પચીસમાં તંદુરસ્ત થશે। પ્રશ્ન 2, જોડકા જોડવાના છે, પહેલાની અંદર ત્રીજું, બીજામાં પાંચમું, ત્રીજામાં બીજું, ચોથામાં પહેલું, અને પાંચમાં ચોથું આવશે, જે તમારે બંધબેસતા જોડકા જોઈ લેવાના છે અને સમજવાના છે। પહેલીની અંદર ત્રીજું આવશે, બીજામાં પાંચમું, ત્રીજામાં પહેલું, ચોથામાં બીજું, પાંચમાં ચોથું આવશે। ત્રીજા નંબરનું જોડકું છે, આજે બહુ ગરમી છે, તેમાં 2 સુરત દાદા આગ વરસાવે છે, ચંદ્રની શીતળતા મનને શાંતિ આપે છે, રાતની ઠંડક બહુ સારી લાગે, ચોથું આવશે। ત્રીજાની અંદર પાંચમું આવશે, ચોથાની અંદર પહેલું આવશે, પાંચમાની અંદર ત્રીજું આવશે। પહેલું છે તેમાં ત્રીજું આવશે, બીજાની અંદર પાંચમું આવશે, ત્રીજાની અંદર ચોથું આવશે, ચોથામાં બીજું આવશે, પાંચમાં પહેલું આવશે। આગળ વધીએ, પાંચમાની અંદર પહેલું છે તેમાં ચોથું આવશે, બીજાની અંદર 3 નંબર, ત્રીજામાં 5 નંબર, ચોથામાં 1 નંબર, પાંચમાં 2 નંબર આવશે। પ્રશ્ન 3, વાક્ય પૂરું કરો, કોઈ પણ 5 અહીં વાક્ય પૂરું કરવાના છે। મને ઉડવા મળે તો, મને ઉડવા મળે તો શું કરો? તો આકાશમાંથી બધું જોવાની મજા આવે, અથવા બીજું પણ લખી શકાય, મને ઉડવા મળે તો હું ઊંચા ડુંગર અથવા ટેકરા પર જઈને બેસું, અથવા ઉડવા મળે તો હું દરિયા પર ઉડું જેથી દરિયામાં ઉડવાની મજા આવે, આ બધું લખી શકાય। મારી પાસે ગાડી હોય તો હું મામાને ઘરે પહોંચી જાઉં, રમતા રમતા પડી ગયા તો ઊભા થઈને દોડવા માંડવાનું, સસલા સાથે ફરવા જવાનું હોય તો ખૂબ જ મજા આવે, રોજ જમવામાં કેરીનો રસ હોય તો મજા પડી જાય, કોઈ તમારી મજાક કરે તો હું તેની મજાક કરું, ચાલતા ચાલતા ચંપલ તૂટી જાય તો ચંપલમાં પિન લગાવી દઉં, કાચબો મારો મિત્ર હોય તો કાચબા સાથે ફરવા જાઉં, નવી નવી વસ્તુઓ ખરીદવા મળે તો નવી નવી વસ્તુ ખરીદવાની ખૂબ જ મજા આવે, રમતમાં ઝઘડો થઈ જાય તો ઝઘડાનું સમાધાન કરી લઉં, 11મું રિસાયેલા મિત્રને મનાવો હોય તો મિત્રને નવા નવા જોક્સ કહીને મનાવું, કાલે દિવસ ઉગે જ નહીં તો અંધારું રહેવાથી કંઈ જ કામ થાય નહીં, 13મું છે રોકેટમાં બેસી આકાશને સફર કરવાની હોય તો ખૂબ જ આનંદ આવે, 14મું છે જો હું પોલીસ હોઉં તો ગુનેગારોને મારીને જેલમાં પૂરી દઉં, મિત્રને ભેટ આપવી હોય તો એક સરસ પુસ્તક આપું, ભીમ સામે આવી જાય તો ભીમ સાથે બેસીને લાડવા ખાવું, દાદીને
दवाखाने लई जवानी होय तो दादीनो हाथ पकड़ी दवाखाने लई जाओ, जो एक गीत गावानुं होय तो मुंबईथी गाड़ी आवी रे ए गीत गाओ, गुफामां रमवा जवानुं होय तो मारा मित्र साथे गुफामां रमवा जाओ, मारी पासे जादुई लाकड़ी होय तो जादुई लाकड़ीनी मददथी साइकल अने मोटर लई लऊं, सूरज जो धरती पर आवे तो धरती सळगी जाय, जो तमे दुकानदार हो तो बधा ग्राहकोने शांतिथी जवाब आपुं, मने शाळामां शिक्षक बनवा मळे तो बाळकोने सरस मजानी वार्ता कहूं, ओरडो भरीने रमकड़ा होय तो रमकड़ाथी रमवानी मजा आवे, कालथी नवी जग्या पर बेसवानुं जवानुं थयुं तो जूना मित्रों छोड़ीने नवी जग्याए रहेवानुं गमे नहीं। चलो प्रश्न चार, कंसमांथी योग्य खाली जगह पूरवानी छे, तो खाली जगह आपणे जोई लईए। पहली खाली जगह में कोणे मने बोलाव्यो, तेणे मारी सामे जोयुं, त्रीजा में मने रमवुं बहु गमे, आ टुवाल कोनो छे, कोने करेलानुं शाक भावे, हूँ रोज सवारे शाळाए जईश, तेणे मने पेन्सिल आपी, आजे कोना नास्ता में मग छे, तारी निशाननुं नाम शुं छे, मने कोण माटे अहीं बोलाव्यो, कोनुं दफ्तर फाटी गयुं छे, अमे तो अहीं ज रमता हता। तेरमुं, तमे मारा माटे शुं लाव्या पप्पा। चौदमुं, तमे एने कही दो मारी वस्तु मांगे नहीं। पंदरमुं, आ कोनी साइकल छे, साने आवुं थाय छे ते समजातुं नथी। सत्तरमामां कोने, अठारमामां कोनी आवशे, ओगणीसमामां हूँ, वीसमामां तेनो, एकवीसमामां कोने, मारे तने रेवड़ी आपवानी छे, शाळानी नजीक कोनुं घर छे, आटला बधा पतंग कोना छे, चालो तेने पण साथे लई जईए। तो आ रीते तमारे खाली जग्या बदबेसती होय पूरवानी छे। હવે છે કોઈ પણ પરિસ્થિતિ વિશે 6-7 લીટીનો સંવાદ લખવાનો છે, તો અહીં આ પાંચમાંથી કોઈ પણ બે વચ્ચેનો કોઈ પણ એકનો સંવાદ લખવાનો છે, એટલે કે બે મિત્રો કે ત્રણ મિત્રો સાથે સંવાદ થાય। ધારો કે અહીં ડોક્ટર અને બીમાર વ્યક્તિ છે, તો અહીં આપણે આગળ બીજું આપણે એક જોઈ લઈએ। તો અહીં સંવાદ લખ્યો છે ભોજન સમયે માતા સાથેનો સંવાદ। તો માતાએ કહ્યું ચાલ જમવા બેસી જા, તો મેં કીધું હાથ ધોઈને આવું, માતાએ કીધું જલ્દી આવજે, મેં કીધું આજે શેનું શાક બનાવ્યું છે, માતાએ કીધું કારેલાનું, હું મેં કીધું મારે કારેલાનું શાક નથી ખાવું, માતાએ કીધું કેમ, તો મેં કીધું મને એ કડવું લાગે છે, માતાએ કીધું બેટા કડવું ખાવાથી બીમાર ના પડાય, હું પણ મને એ નથી ભાવતું, માતાએ કીધું તો બીજું શું ખાઈશ, તો તેમ મેં કીધું રોટલી ને ગોળ ખાઈશ। આ રીતે ડોક્ટર અને દર્દીનો સંવાદ હોય, તો ડોક્ટરે દર્દીને કહ્યું કેમ આવ્યા, શું થયું, દર્દીએ કીધું તાવ આવ્યો, ડોક્ટર કે કેટલા દિવસ થયા, દર્દીએ કહ્યું બે દિવસ થયા, ડોક્ટરે કીધું ચલો કોઈ વાંધો નહીં, બે ત્રણ દિવસની દવા આપ લખી દઉં છું, મટી જશે, બાજુમાંથી મેડિકલમાંથી દવા લઈ લો, ઓકે, દર્દીએ કીધું સારું લઈ લઉં, પછી મને દવા ડોક્ટરે દવા બતાવી જજો, દર્દીએ કીધું હા, દર્દી આવ્યા, સાહેબ આ દવા હું લઈને આવ્યો, ડોક્ટરે કીધું બરોબર દવા છે, આ બધી દવા સવાર સાંજ લેવાની છે। તો આ રીતે આપણે સંવાદ લખી શકીએ। ફરીથી આગળના વિડીયો મળીશું, ત્યાં સુધી આવજો।